ઓલપાડ તાલુકાના ચિનોદ ગામમાં અજાણ્યા ઈસમોએ એક ખેતરમાં પરવળના વેલા કાપી વ્યાપક નુકસાન કરતા ખેડૂત આલમમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. અજાણ્યા ઈસમોના આ કૃત્યના કારણે પીડિત ખેડૂત પરિવારે જો ન્યાય નહીં મળે તો પરિવાર સાથે ડીએસપી કચેરીની બહાર ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. જગતના તાત ગણાતા એવા ખેડૂતો ચાલુ વર્ષે ઉનાળામાં સિંચાઈના પાણી નહીં મળવાના કારણે એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં પણ ખેડૂતો શાકભાજીની ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાની મથામણ કરી રહ્યા છે. જોકે ચિનોદ ગામમાં રહેતા અરવિંદભાઈ પટેલ નામના ખેડૂતે એક એકરની જમીનમાં પરવળની ખેતી કરી છે. છ માસની માવજત બાદ પરવળનો પાક તૈયાર થઈ રહ્યો હતો ત્યારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ પરવળના વેલાઓ કાપી નાખતા ખેડૂત પરિવારે લોહીના આંસુએ રડવાનો સમય આવ્યો છે. હું અરવિંદભાઈ, મારું નામ અરવિંદભાઈ બાણાભાઈ પટેલ છે. હું જીવન ગામનો રહેવાસી. મેં જીવન ગામની સીમમાં આવેલ ખેતરમાં પરવળનો માંડવો બનાવેલ છે. હવે તેમાં કોઈ અજાણ્યા ઈસમ હોય આવીને સંપૂર્ણ માંડવા નષ્ટ કરેલ છે. જેનું મને વળતર મળે અને મને ન્યાય આવું કૃત્ય કરનાર વ્યક્તિઓને પકડીને મને ન્યાય મળે, થોડું ઘણું વળતર મળે. મારે આ મારે જમીનમાં બે ઈંગાનો પાક છે અને લગભગ 2000 ખમણાનો એ છે. પણ આ સંપૂર્ણ માંડવા નષ્ટ કરેલ છે. અંદાજે મનથી 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન હશે. કારણ કે આમાં આ માંડવા ઉભો કરતા લગભગ મને 60-70 જણ ખર્ચ થયેલ છે. આ સુધીમાં ખાતર, પાણી, પોલીસ ફરિયાદ કરી છે. જેના માટે મેં પોલીસ ફરિયાદ કરી છે. અને જો મને સંપૂર્ણ ન્યાય ન મળે અને આવા અધમ કૃત્ય કરનાર વ્યક્તિઓને ન પકડે તો હું ડીએસપીને ઓફિસ આગળ જઈને સગા કુટુંબ સાથે જઈને ઉપવાસ પોતાની ધરણા કરી. આખા ગુજરાતમાં હાલમાં પાણીની ગંભીર સમસ્યા છે. ખેડૂતોને પાણી મળતું નથી અને છતાં ખેડૂતો પોતાની જાત મહેનતથી ગમે તેમ કરી અને પોતાનો પાક બચાવ, પોતાનું જીવન ગુજારવા માટે ગમે તેમ કરી પાણી લાવીને ખેતીના પાક તૈયાર કરે છે. ત્યારે ઓલપાડ તાલુકાના જીરણ ગામે એક એવી ઘટના બની છે. ખેતરનો તૈયાર થયેલો પાક કોઈ અસામાજિક તત્વોએ રાત્રે એના પરવળના વેલા તોડી નાખી અને વેરીખે કરી નાખેલ છે અને ખેડૂતો બહુ મોટું નુકસાન થવા પામેલ છે અને ખેડૂત સમાજ સખત વિરોધ કરે છે. અને પોલીસ તંત્રને એવી જાણ કરીએ છીએ કે આવા અસામાજિક તત્વોને તાત્કાલિક અટકાયત કરી કાયદેસર પગલાં લો અને સરકારને એવી અપીલ કરીએ છીએ કે જે ખેડૂતનું નુકસાન થયું છે એને વળતર મળવું જોઈએ.